પ્રાગજીભાઈ પટેલ નારાયણનગર, પ્રાગજીભાઈ પટેલ નારાયણનગર અમેરિકાથી પધાર્યા છે. આવો પૂજ્ય સ્વામીની સાથે ખૂબ હેત અને જરા આ કથા. જસવંતભાઈ મોદી સ્પેશિયલ મહેસાણાથી પધાર્યા છે, તો જસવંતભાઈ મોદી આવો. તેરી શરણ મેં આય કે ફિર આસ કિસકી કીજીએ, તેરી શરણ મેં આય કે ફિર આસ કિસકી. રેવા કિનારે બેઠ કે ક્યું કૂપ કા જલ પીજીએ, તેરી શરણ મેં આય કે ફિર આસ કિસકી કીજીએ. પૂજ્ય વક્તા શ્રીના પૂજન ની અંદર જોડાશે. તેરી શરણ કેનો ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ, આજના મહાભિષેકના યજમાન શ્યામજીભાઈ ઘોઘારી પણ સ્ટેજ ઉપર પધારશે. શ્યામજીભાઈ ઘોઘારી સ્પેશિયલ લંડનથી પધાર્યા છે, જેઓ સંતોના જમણવારના યજમાન છે. એવા પરમ પૂજ્ય શ્યામજીભાઈ ઘોઘારી લંડનથી પધાર્યા છે, પધારો પૂજનની અંદર. અરવિંદભાઈ સનાભાઈ કાશીન્દ્રાથી પધાર્યા છે, પધારો. પૂજાના યજમાન અરવિંદભાઈ સનાભાઈ પટેલ ગામ કાશીન્દ્રા, પધારો. પાવન નામ સુન કે મેં શરણ તેરી પડા, પતિત પાવન પતિત પાવન પતિત પાવન નામ સુન કે મેં શરણ તેરી પડા, સુફલ કર ઇસ નામ કો સુફલ કર ઇસ નામ કો અપના મુજે કર દીજીએ, સુફલ કર ઇસ નામ કો અપના મુજે કર દીજીએ. તેરી શરણ મેં તેરી શરણ મેં તેરી શરણ
फिर आस किसकी कीजिए, तेरी शरण में आए थे फिर आस किसकी कीजिए। ब्रह्मानंद जिसके नाम लेने से सही मिलता है, ब्रह्मानंद जिसके नाम लेने से सही ऐसे प्रभु को मंडल सहित अपने प्रभु हमने बताविए, ऐसे प्रभु को छोड़ कर फिर कौन सा हित कीजिए, तेरी शरण में आए के फिर आस किसकी कीजिए, तेरी शरण में आए के फिर आस किसकी कीजिए। बोलो स्वामी नारायण भगवान की जय। दिव्य श्रीमद् भागवत रूपी गंगा सरितानी अंदर माँ नर्मदा मैयाना तट पर पूज्य स्वामीनारायण संप्रदायना मूर्धन्य विद्वान सद्गुरु शास्त्री स्वामी पुरुषोत्तम प्रकाश दास जी स्वामी जेमना मुख थकी भगवानी दिव्य कथा एनु रसपान करवाने माटे जारे आपड़े अहीं एकत्रित थया छीए, आपड़ा वो भाग्य के आवो दिव्य माँ नर्मदानो किनारो पवित्र अधिक मास अने एमाय आवा धामोधामथी ब्रह्मनिष्ठ तपोनिष्ठ संतो एनु सानिध्य अने आपड़ी कथानी अंदर संतो पधारे एज रीते बहनों सत्संगनु पोषण करता पूज्य तपस्विनी सांखुगी माताओ दररोज धामोधामथी पधारी आपने दिव्य दर्शन आपी रहा छे। आजे कलाली स्वामीनारायण मंदिर थी पूज्य सांखुगी सुंदरबा तथा सांखुगी चंपाबा तथा सांखुगी भारतीबा आ शिष्य मंडल सहित जारे सुंदरबा पधारा छे एक वक्त ताळियोना नाथे आपणे एमने वधावीए। खूब ज આપણા ભાગ્યની વસ્તુ અલૌકિક છે આવી દિવ્ય પૂજ્ય સ્વામીના માધ્યમ થકી શ્રીમદ ભાગવતની સાથે સાથે આપણે ભગવાનની સાથે જે એકાત્મપણું કરાવી અને ગૂઢાર્થ રહેલા ગહન રહસ્યની જે કથાઓ એ સહજ સરળતાથી પૂજ્ય સ્વામીજી આપણને ગુરુજી શ્રવણ કરાવતા હોય ત્યારે આપણે વિશેષ સમય વ્યતીત કર્યા વિના પૂજ્ય સ્વામીના ચરણોની અંદર વિનંતી કે શ્રીમદ ભાગવત રૂપી દિવ્ય મંગલ કથા એનું આપણે એમના મુખથી શ્રવણ કરીએ પૂજ્ય ગુરુજી। दर्शनम्
मंदहास्य रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये कृष्णाय वासुदेवाय हरये परमात्मने नमः प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमाभदेहं दनुजवकृशानामाग्नानिनामग्रगण्यम् सकलगुणनिधानां वानराणामदेशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि रघुपतिप्रियभक्तं वातजातं नमामि ॐ श्री हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय सहजानंदाय नमो नमः बोलो सहजानंद स्वामी महाराज जय श्री वृंदावन विहारी लाल की जय श्री रामचंद्र भगवान की जय श्री नर नारायण देव की जय श्री लक्ष्मी नारायण देव की जय श्री विघ्न विनायक देव की कष्ट भंजन देव की जय मां नर्मदा मैया की जय ओ नमः पार्वती पते हर हर महादेव Yeah.
स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં વંદન કરી શ્રીમદ ભાગવત ભગવાનને વંદન કરી માલસર તીર્થમાં મંદિરોમાં બિરાજમાન પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપને વંદન કરી માં નર્મદા મૈયાના તટ ઉપર બેસી અને નર્મદા મૈયાને વંદન કરી પૂજ્ય સંતોના ચરણમાં વંદન કરી સાંખ્યોગી માતાઓને વંદન કરી અને શ્રોતા સ્વરૂપે મંચ મંડપમાં બિરાજમાન એવા તમામ શ્રોતાઓના હૃદયમાં બિરાજમાન પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપમાં વંદન કરી અધિક પુરુષોત્તમ માસના પુણ્ય પર્વ નિમિત્તે સ્વામિનારાયણ મંદિર જેતલપુરથી આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના બીજા દિવસે બીજા સત્રનો કથાનો અહીંયા પ્રારંભ કરીએ છીએ. જગત જનની જગદંબા એવી શિવપુત્રી શિવગંગાના પવિત્ર તટ ઉપર આપણે સૌ આ ભાગવત કથાના સપ્તાહ કથાના વ્રતને લઈને જ્યારે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે આપણા વ્રતનું આપણા સંકલ્પનું
આપણા ઈષ્ટદેવ અને આ નર્મદા મૈયા આપણા વ્રતનું એક જતન કરી રહી છે. એવું કહેવાય છે, એવા શાસ્ત્રોમાં વિધાનો છે કે નર્મદા મૈયાની પરિક્રમા કરવા માટે જે પણ મુમુક્ષુ નીકળે છે, આપણા ભારત દેશની 999 જે નદીઓ છે એ બધી પાવન છે, પવિત્ર છે, પરંતુ પરિક્રમાનો જે નિયમ છે, પરિક્રમા કરવાની જે પરંપરા છે એ એકમાત્ર નર્મદા મૈયાની જ પરિક્રમા કરવામાં આવે છે. ગંગાજીનો પટ એમાં નર્મદા કરતાં પણ વધુ છે, વિસ્તારવાળો છે, એના કરતાં પણ વિસ્તારવાળી અનંત નદીઓ છે આપણા દેશમાં, પરંતુ પરિક્રમા કરવાની અનુમતિ આપનાર કોઈ દેવી હોય તો નર્મદા દેવી છે, જેને આજે પણ મુમુક્ષુઓ 1050 કિલોમીટરના પંથ, જે આખો તટવર્તી નદીનો પ્રવાહ છે, એ પ્રવાહના કિનારે કિનારે નર્મદા મૈયાનું સ્મરણ કરતાં કરતાં જ્યારે અમરકંટકથી પ્રારંભ કરે છે અને અમરકંટક પહોંચતા આશરે 3 વર્ષ 3 મહિના 33 દિવસ નો સમય એમાં લાગે છે, અને આજે પણ હજારોની સંખ્યામાં પદયાત્રિકો આ નર્મદા મૈયાની પદયાત્રા કરે છે. એટલા માટે આ નર્મદા મૈયાના તટ ઉપર, બંને કિનારા ઉપર 1 કિલોમીટર જાઓ એટલે 1 નહીં 2 નહીં 5 નહીં પણ 10-10 આશ્રમો, જ્યાં જ્યાં ઋષિ મુનિઓની છાવણીઓ હતી છે, તપ કરવા માટેની કોઈ ઉત્તમ ભૂમિ હોય, સાધનની તત્કાળ સિદ્ધિ આપનારી, ગેરંટી સાથેની સિદ્ધિ આપનારી કોઈ ભૂમિ હોય તો આ મા નર્મદા મૈયાની ભૂમિ છે. એટલા માટે કરોડોની સંખ્યામાં આ નર્મદાના તટ ઉપર ઋષિ મુનિઓની છાવણીઓ છે, આશ્રમો છે. આ આશ્રમના કિનારે બેસી અને મોટા મોટા ઋષિઓ પોતાના જીવનની સાધનાઓ કરી છે અને કરે છે. ભલે ભવ્યતા ના જોવા મળે, પરંતુ આ આશ્રમોની દિવ્યતા કંઈક અદ્ભુત છે. એનો પુરાવો તમને હું ભાગવતમાંથી કાઢીને જ આપું છું. જે કથા આગળના દિવસોમાં કહેવામાં આવશે, પણ એની લિંક તમને અત્યારે કહું કે આ સ્થળ, આ ભૂમિ, આ કિનારો એટલો બધો ઉત્તમ છે કે જ્યારે રાજા બલિને 99 અશ્વમેઘ યજ્ઞ જ્યારે પૂરા કર્યા અને 100મો અશ્વમેઘ કરવો છે, ત્યારે બલિ રાજાએ તમામ ઋષિ મુનિઓનું માર્ગદર્શન લીધું છે કે હે મહાત્માઓ, મને એવી ભૂમિ બતાવો અને જ્યાં હું યજ્ઞ કરું ત્યાં એ યજ્ઞની ગેરંટી સાથે એ યજ્ઞમાં પૂર્ણ સફળતા મળે, નિર્વિઘ્ન રીતે મારો યજ્ઞ પૂરો થાય, યજ્ઞમાં સફળતા મળે, સિદ્ધિ મળે, સંકલ્પ પૂરો થાય, અને સાથે સાથે હું જ્યાં યજ્ઞ કરું એવા યજ્ઞમાં આ દુનિયાનો, ત્રિભુવનનો,
અનંત ભુવનનો અધિપતિ ભગવાન સ્વયં મારા યજ્ઞમાં, મારા સદાવ્રતમાં યાચના કરવા માટે આવે એવી મને ભૂમિ બતાવો. મારે યજ્ઞ એવો કરવો છે, મારે કોઈની પાસે માગવું નથી. હું તો ત્રિલોકીનો રાજા છું. એ બલિરાજા ઇન્દ્રાસન ઉપર બેઠો છે, સ્વર્ગનો એ અધિપતિ છે, રાજા છે. મારે કોઈની પાસે હાથ લાંબો નથી કરવો, પણ બધાએ લોકો, ત્રણેય લોકના લોકો મારા દરવાજે કંઈક અપેક્ષા લઈને આવે અને હું બધાની અપેક્ષા પૂરી કરું. મારે આ યજ્ઞ કોઈ માગવા માટે નથી, પરંતુ આપવા માટે યજ્ઞ કરવો છે. ત્યારે તમામ ઋષિઓએ આ બલિરાજાને કહ્યું કે હે સ્વર્ગના અધિપતિ દેવ, તારી સુખ સાહેબીની તો શું વાત કરવી, તારા પુણ્યનો તો શું વર્ણન કરવું. પરંતુ જ્યાં સુધી કોઈ પણ કર્મ કરીએ, કોઈ પણ સત્કર્મ કરીએ, એમાં જ્યાં સુધી જગતનો નિયંતા ભગવાન, ત્રિલોકીનો અધિપતિ ભગવાન ના આવે, ત્યાં સુધી એ સાધના અધૂરી છે. તારી સાહેબી, તારી સુખ સમૃદ્ધિ એનો શણગાર એ છે કે ભગવાન તારા યજ્ઞમાં આવે, એ જ સફળતા છે. અમે તને એવી ભૂમિ બતાવીએ રાજા કે ત્યારો જે સંકલ્પ છે કે મારે ત્યાં ભગવાન આવે, તો એ સંકલ્પ પૂરો થાય એવી ભૂમિ તમામ ઋષિ મુનિઓએ ભેગા મળી અને બલિરાજાને ભૂમિ કહી છે. એ ભૂમિ કહી કે જ્યાં આપણે અત્યારે ભાગવત કથાનું શ્રવણ કરી રહ્યા છીએ, એ નર્મદા માનો કિનારો, એ જ જગ્યા ઉપર, એ જ સ્થળમાં આપણે સૌ બેઠા છીએ. જ્યાં ઋષિ મુનિઓ એમ કહ્યું કે ત્યાં જ જાઓ. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. પૂર્વનું પુણ્ય ઉદય થયું જ્યારે, પૂર્વનું પુણ્ય ઉદય થયું જ્યારે, સ્વામી નારાયણ મળ્યા રે, સ્વામી નારાયણ મળ્યા. મંદિર પર રાગે
માનસ પરવર મન રે ભાયા નિરખી નારાયણ મૂર્તિ જ્યારે નિરખી નારાયણ મૂર્તિ જ્યારે ત્રિવિધતા જાને દેવોએ આ મા નર્મદા મૈયાનો તટ કિનારો જેને આપણે ભૃગુ ક્ષેત્ર કહીએ જે માલસર તીર્થમાં આપણે સૌ બેઠા છીએ એ આખો 100 ગાઉનો જે નદીનો પટ છે એ ભૃગુ ક્ષેત્ર છે અને એ ભૃગુ ક્ષેત્ર ત્યાં બેસીને જે કોઈ વ્યક્તિ જપ કરે વ્રત કરે પુણ્ય કરે પાઠ કરે પુરુષચરણ કરે એનું ફળ નિર્વિઘ્ન રૂપે મળે મળે ને મળે કારણ કે માં નર્મદાજીએ ભગવાન ભોળાનાથ પાસે વરદાન માગ્યું છે મારા પ્રભુ મારા તટ ઉપર જે કોઈ વ્યક્તિ જપ તપ કરે હે ભોળાનાથ તમે એનું રક્ષણ કરજો તો આજે પણ જે મોમોક્ષુ
આ નર્મદા મૈયાની પદયાત્રા કરવા માટે જે નીકળે છે અને 3 વર્ષ 3 મહિના અને 33 દિવસ સુધી આ કિનારાથી પેલા કિનારા સુધી જે મુમુક્ષુ પદયાત્રા કરીને નીકળે છે ત્યારે આપણા સંતો એમ કહે છે કે એ પદયાત્રીનું રખોપું ભગવાન ભોળાનાથ કરે છે. એને ટાઈમે ખાવા મળી જાય, એને રોટલો મળી જાય, એને ઓટલો મળી જાય. તમને મળી ગયો છે ને? હા, ખોંખારીને કેવા છે તો બરાબર. રોટલો મળે છે ને ટાઈમે? હા. અને આજ તો મગનો શીરો હતો. આ બહુ મજા આવી ખાવાની. હો, મેં પેલા મહારાજને કીધું મૂકી રાખજે હાજે ખાવા થોડો. પહેલાં જ્યારે પીરસવામાં આવ્યો ત્યારે એમ લાગ્યું કે આ ઘઉંનો હશે, પણ જે કોળ્યો લીધો ને ત્યારે એમ થયું કે ઓહો, આ તો મગનો શીરો હશે, કોણ ખવડાવે બાપ. આ તો મા નર્મદાનો કિનારો છે એટલે એનું રખોપું ભગવાન ભોળોનાથ કરે. 3-3 વર્ષ 33 દિવસનો મહિના, 3 મહિના અને 33 દિવસ વીતી જાય તો પણ આજ સુધી એવો ઇતિહાસ છે કે કોઈ માણા નીકળ્યો હોય પદયાત્રા કરવા અને એની પદયાત્રા અધૂરી રહી હોય એવું એક પણ દાખલો આ દુનિયામાં આજ સુધી નથી બન્યો. એ જ આ ભૂમિનું સત્ય છે. એટલે ભગવાન ભોળાનાથે આ નર્મદા મૈયાની પરિક્રમા કરતા લોકોનું રખોપું કરવામાંની જવાબદારી અસ્વસ્થામાંને આપી છે. ઓળખો છો ને? એ ચિરંજીવી છે. મેં ઘણા બધા આશ્રમોમાં પૂછ્યું છે આના વિશે, અને જે લોકો પદયાત્રા કરવા નીકળતા હોય એને પણ પૂછ્યું છે, અને મારા નારાયણભાઈને બધા જાણે છે કે જે વ્યક્તિ પદયાત્રા કરવા નીકળ્યો હોય એને 3 વર્ષમાં ગમે ત્યારે એને વચમાં અસ્વસ્થામાં દેખાય દેખાયને દેખાય એનો પુરાવો આપે કે તમારું રખોપું હું કરું છું, હું એક શિવનો દૂત છું. એ જ્યાં ભક્તો ફરે એના ભેગા ભેગો એ ફરે. એ આખો નદી કિનારો, નર્મદાજીનો તટનો કિનારાનું રખોપું કરનાર ચિરંજીવી, જે 7 ચિરંજીવીઓ છે એમાં સર્વપ્રથમ ચિરંજીવી એ અસ્વસ્થામાં છે. એ દ્રોણના પુત્ર છે. એની તો શું વાત કરવી, એનામાં એ વાત કરવા જઈશું તો બહુ ટાઈમ લાગશે. પણ ભગવાન સ્વયં, ભગવાન કૃષ્ણ પણ સ્વયં એ અસ્વસ્થામાં ને સાઈડમાં રાખતા, તું આમો ન આવીશ ભલા થઈને. કારણ કે એનું એવું એક જ્ઞાન છે, એની એક પવિત્રતા છે, એ શિવનો દૂત છે, શિવનો અંશ છે. અને જે વ્યક્તિ યાત્રા કરવા નીકળે છે એનું રખોપું અસ્વસ્થામાં કરે છે એનો બીજો પુરાવો તમને આપો કે જ્યારે ધર્મદેવ ભક્તિ માતા વૃંદાવનથી ચપૈયા જતા હતા ત્યારે એ ધર્મદેવ ભક્તિ માતાનું રખોપું આ અસ્વસ્થામાં કરતો હતો. લોકો ભલે ગમે તે કે, પણ એ અસ્વસ્થામાં ધર્મદેવ ભક્તિ માતાનું રખોપું કરતો હતો. દાદાની સાથે ને સાથે ચાલતો હતો વ્યક્તિ, અને છેક અયોધ્યા સુધી રસ્તામાં ધર્મદેવ ભક્તિ માતા ભૂલા પડેલા હતા. અને જ્યારે ભૂલા પડ્યા અને જ્યારે કોઈ રસ્તો નહોતો દેખાતો અને રાતનો ટાઈમ હતો ત્યારે અસ્વસ્થામાં આવીને ઊભો રહ્યો કે દાદા બોલો, તમે કેમ, કે તમારે ક્યાં જવું છે, હું તમને રસ્તો બતાવું. આ રખોપું કહેવાય. અડધી રાત્રે માણસ જ્યારે કોઈને કોઈ નામ દીધા વગર ખાલી આકાશમાં જઈને ભગવાનને એમ કહે કે હું ભૂલો પડી ગયો છું, મારે ક્યાં જવું,
અનાથ જ્યારે માણસ બને છે ત્યારે એ તીર્થયાત્રિકોનું જતન કરનાર કોઈ મહાપુરુષ હોય તો આ દુનિયામાં અસ્વસ્થામાં છે. દાદા ધર્મદેવને ભક્તિ માતાને છપ્પૈયાનો માર્ગ બતાવ્યો અને કહ્યું કે દાદા આ રસ્તે જતા રહો, તમે જે રસ્તે જાઓ છો એ રસ્તે તમારું વતન નહીં આવે. અને છપ્પૈયાનો રસ્તો બતાવે એ ભગત જ હોય. પણ સસ્વસ્થામાં એક કામ બહુ સરસ કર્યું, બહુ સરસ કર્યું. કારણ કે ધર્મદાદાએ જ્યારે ભગવાન વૃંદાવન વિહારીએ આપેલા વરદાનોની જ્યારે ચર્ચા કરી છે, વાત મૂકી છે, ત્યારે એ સ્વસ્થામાં એમ કહ્યું કે દાદા એ ભગવાન તમારા ઘરે જો પ્રગટ થશે તો હાથમાં હથિયાર ધારણ નહીં કરે. કારણ કે અસ્વસ્થામાં એમ કહ્યું કે આ કળિયુગ છે ને આ કળિયુગમાં ભગવાન પ્રગટ થઈ રહ્યા છે તો એમાં હથિયાર ધારણ કરવાની જરૂર નથી. કારણ કે આ કળિયુગમાં તો શસ્ત્ર કરતા સ્વભાવ બહુ ખરાબ છે. આ કળિયુગમાં શસ્ત્રથી લોકો બહુ ઓછા મરે છે, સ્વભાવથી લોકો બહુ મરે છે. થોડું હું તમે આત્મચિંતન કરીએ તો જ ખબર પડશે. માણસને કોઈ કોઈ પીડા સતાવતી હોય, માણસને જો કોઈ મૃત્યુ દંડ દેતું હોય તો સ્વભાવ છે. કારણ કે આજે આજે શસ્ત્રથી તમે કોઈની હિંસા કરો તો એની પાછળ સજા થાય છે. એટલે લોકો શસ્ત્રની પૂજા ભલે કરે પણ શસ્ત્રનો ઉપયોગ બહુ ઓછો થાય છે. એમ કહેવાય કે મોટા ભાગે આજે આખી દુનિયામાં ક્યાંક શસ્ત્ર ચલાવતા પણ હશે પરંતુ સ્વભાવને આધીન થઈને ચલાવતા હશે, સ્વભાવને પરવશ થઈને. કળિયુગમાં લોકો સ્વભાવથી મૃત્યુ થાય છે અને પ્રભાવથી મૃત્યુ થાય છે. બધાય લોકોને પોતાના પ્રભાવની બહુ ચિંતા હોય છે. મારા પ્રભાવમાં મારા પાવરમાં કોઈ ઓછું ન થવું જોઈએ. એ પછી પોતાનું એક ઘરથી માંડી, ભાઈ આપણા મુખ્ય યજમાન મોડા આવ્યા, હા તાલીઓ ના પાડજો, કાલ ના આવે એવું કહો, ટાઈમે આવી જજો દાદા. અને સોરી તમારા આયા વગર અમે કથા ચાલુ કરી. પણ ઘણું સારું કહેવાય, આ તો અહીંયા રોકાયા જ છે, નહીતર ઘણી જગ્યાએ તો યજમાન શરૂ કરાવીને જતા રહે ને પૂર્ણાવતીમાં જ આવતા હોય છે. એના કરતાં તો ઘણું સારું કહેવાય કે આટલું બધું કામ છોડી અને મેં એમને કહ્યું હતું કથા સાંભળવી એ બહુ અગત્યનું છે, એ સામાન્ય નથી. અસ્વસ્થામાએ કહ્યું કે આ કળિયુગમાં તમારે ત્યાં જે ભગવાન અવતાર ધારણ કરે તો એને શસ્ત્ર લેવા નહીં પડે. બરાબર છે ને વાત? તમારો ભગવાન હથિયાર ધારણ નહીં કરે, તમારો ભગવાન શસ્ત્ર ધારણ નહીં કરે પરંતુ શાસ્ત્ર ધારણ કરશે. તમારો ભગવાન શાસ્ત્ર ધારણ કરશે, તમારો દીકરો શાસ્ત્રનો જાણકાર બનશે, તમારો દીકરો શાસ્ત્રની પૂજા કરનાર બનશે, તમારો દીકરો એ શાસ્ત્ર રૂપે બનશે. મારું શાસ્ત્ર
કે મારું વાણી એ મારું રૂપ છે. તમારો દીકરો શાસ્ત્રનો પ્રચાર કરશે, તમારો દીકરો શાસ્ત્ર બનાવનારો બનશે. અને આ વિશ્વમાં તમારે જ્યાં નોંધવું તો નખી નોંધી લેજો, આ વિશ્વમાં ભગવાને બનાવેલું કોઈ શાસ્ત્ર હોય તો પુરાવા સાથે કહું છું તો એકમાત્ર શિક્ષાપત્રી છે. એમાં લખ્યું છે લિખામિ સહજાનંદ સ્વામી. એટલે બીજા શાસ્ત્ર ગૌણ છે એવું નથી કહેતો, પણ બીજા શાસ્ત્રમાં એક સ્ટેપ આવી જાય છે. આપણે ગીતાજી ભગવાન બોલ્યા રણભૂમિમાં, તો ભગવાને લખી નથી, ભગવાન બોલ્યા અને ક્યાંક લાઈવ થતું હતું, સંજય લાઈવ કરતો હતો અને ત્યાં લખાતું હતું. પણ ગીતાજી છે એ ભગવાનના વચન છે, એ સત્ય છે. પરંતુ ગીતાજી લખનાર એ એમ નથી લખ્યું કે ભગવાન કૃષ્ણ આ ગીતાજી લખ્યા છે. વચનામૃત છે, ભગવાનના વચન છે, પરંતુ એ વચનામૃતનું સંકલન કરનાર પાંચ સંતો છે. પણ વિશ્વમાં એક ને એક માત્ર જેને કહી શકીએ એવું એક ને એક શાસ્ત્ર લિખામિ સહજાનંદ સ્વામી સર્વાનિજાશ્રિતાં નાના દેશસ્થિતાં શિક્ષાપત્રી વૃત્તાલય સ્થિતઃ. આ દુનિયાને અદ્ભુત શાસ્ત્રની ભેટ આપનાર હોય તો સહજાનંદ સ્વામી છે. અને સહજાનંદ સ્વામીને શાસ્ત્ર બનાવવાની જરૂર પડી હોય, મજબૂર પડવી હોય, તો એની પાછળનું કોઈ કારણ હોય તો અશ્વસ્થામાનો શાપ છે કે તમારો દીકરો ભગવાન જન્મ લેશે તો એને શાસ્ત્ર બનાવવું પડશે, શાસ્ત્રનો પ્રચાર કરશે. અને એ અસ્વસ્થામાં ધર્મ દાદાને એમ કહ્યું કે દાદા કૃષ્ણે શસ્ત્રથી લોકોને માર્યા છે, પણ તમારો દીકરો શાસ્ત્રથી મારશે નહીં પણ તારશે. એ શાસ્ત્રની રચનાઓ કરી અને કરાવવી એ આ સંપ્રદાયનું એક મૂળ એક પાયો છે. અને પાયાનું કોઈ પણ નિમિત્ત બન્યો હોય, ઈચ્છા તો ભગવાનની જ કામ કરતી હોય, પરંતુ કોકને ને કોકને ભગવાન નિમિત્ત બનાવે છે. ત્યારે આ અસ્વસ્થામાને ભગવાન સ્વામિનારાયણ નિમિત્ત બનાવ્યો કે તમારા દીકરાને, ધર્મ દાદાને કહ્યું કે તમારા દીકરાને જો જીતવું હશે તો શસ્ત્રથી નહીં જીતે, તમારા દીકરાને જો વિજય મેળવો હોય તો શાસ્ત્રથી મેળવવો પડશે. આ જાઓ મારો શાપ ગણો, આશીર્વાદ ગણો, જે ગણો તે, પણ આજ હું તમને કહું છું ત્યારે આ પૃથ્વીના પેટાળમાં જેમણે આ દુનિયાને એક શાસ્ત્ર આ જીવને તારનાર છે, એવું આ કળિયુગમાં જેમણે કલિકારની અંદર જેને સંદેશ આપ્યો છે, જે કોઈ સંત એમને મળે એ સંતને ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે તમે શાસ્ત્ર બનાવો.
વળી તમને એક વચમાં વાત કરી દઉં, આપણે વાતો બહુ ખોલી નાખી છે, હવે ભેગી કરવી પડશે. તમને ભગવાન સ્વામિનારાયણે એમ કહ્યું કે અમારે ભાગવત સાંભળવું છે. ત્યારે એકવાર પ્રાગજી પુરાણી ભાગવત શરૂ કર્યું, પૂરું કર્યું, પૂર્ણાવતિ થઈ ગઈ. ત્યારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે જ્યારે પ્રાગજી પુરાણી ભગવાન પાસે ગયા અને કહ્યું કે પ્રભુ હવે આપ કૃપા કરો, જે આજ્ઞા કરો એ કરું, ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, પુરાણી આવતીકાલે ફરી ભાગવત શરૂ કરો. આપણે કરવું છે એવું બોલો. ના ના, અમૃત જુગલ ના પાડે છે. જોઈશું સાતમા દિવસે. આ પેલા લક્ઝરીઓ લેવા અમારે કહી દઈશું કે બીજા હાથ દાડા પછી આવે. બીજી વાર ભગવાને ભાગવત સાંભળ્યું, ત્રીજી વાર સાંભળ્યું, ચોથી વાર સાંભળ્યું, પાંચમી વાર સાંભળ્યું, છઠ્ઠી વાર સાંભળ્યું. આપણા સંતોએ વાર્તા ગ્રંથોમાં લખ્યું છે કે સ્વામિનારાયણ ભગવાને ઉપરા છાપરી 7 વખત ભાગવત સાંભળ્યું છે અને એ પ્રસાદીના ભાગવતને લઈ અને આપણે શું આ માં નર્મદા કિનારે, માં નર્મદાજીના કિનારે કથા સાંભળવા બેઠા છીએ. અને અશ્વસ્થામાએ જે સાપ આપ્યો એનું જે કારણ હોય કે આ દુનિયામાં, આ કળિયુગમાં જો વિનાશ કરનારું કોઈ પણ હોય તો સ્વભાવ છે, શાસ્ત્ર નથી. સારી દુનિયા જો કોઈ પીડાઈ રહી હોય તો સ્વભાવથી પીડાઈ રહી છે, એ બીજાના નહીં, પોતાના જ. જ્યારે જ્યારે આ દુનિયાનો પ્રલય થવાનો થશે ત્યારે કોઈ શસ્ત્રથી પ્રલય નહીં થાય, પરંતુ સ્વભાવ અને પ્રભાવ જ કામ આવશે અને સ્વભાવ અને પ્રભાવથી આ દુનિયાનું વિસર્જન થઈ જશે. અને એ અસ્વસ્થમાં આ નર્મદાજીના તટ ઉપર જે કોઈ જપ તપ વ્રત દાન કરે છે એ સર્વનું રક્ષણ આ શિવ અનો અંશ એવો અશ્વસ્થામાં કરે છે. તો આપણે એકવાર આપણા નર્મદા મૈયાના આ તટ ઉપર જે રખોપું કરી રહ્યો છે એવા અશ્વસ્થામાનો જય જયકાર કરીશું. બોલો અશ્વસ્થામા કી જય. આપણને ઘણું બધું આપ્યું છે એને, અને જો અશ્વસ્થામાં ધર્મદેવને ન મળ્યો હોત તો સ્વામિનારાયણ ભગવાન ક્યાં તીરકાંભું લઈને ફરતા હોત? એમાંથી આપણને બહાર જ ન કાઢત ને બધાને તીરકાંઠા બધા બતાવ્યા કરે છે. આજે લડાઈઓ તો ચાલે છે પણ શાસ્ત્ર ની ચાલે છે, શસ્ત્ર ની નહીં. પરંતુ શાસ્ત્ર આપના અસ્વસ્થામાં છે. આ નર્મદા મૈયાના કિનારાને તમામ ઋષિઓએ રાજા બલિને એમ કહ્યું કે બલિ, જો તારે કોઈ પણ કર્મની સફળતા લેવી હોય તો આ ભૃગુ ક્ષેત્રમાં તું એ તારું કર્મ કર. તમામ ઋષિઓની પસંદગી છે આ, અને તમામ ઋષિઓના આશ્રમો. એક શાસ્ત્રમાં એવું પણ લખ્યું છે કે 999 નદીઓના તટ ઉપર જે ઋષિઓના આશ્રમ નથી એના કરતાં એકમાત્ર નર્મદાજીના કિનારા ઉપર એના કરતાં અનંત ગણા આશ્રમો વસેલા છે. અને એ નર્મદા મૈયાના તટ ઉપર બલિરાજાએ અશ્વમેઘ યજ્ઞ કરેલો છે, જે કથા શ્રીમદ ભાગવતના 8મ સ્કંદમાં
આગળના દિવસોમાં આવશે તે વખતે આપણે એને વિશેષ રૂપથી દર્શન કરીશું. પરંતુ આ ભૂમિની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, જે ભૂમિમાં આવીને બેઠા છીએ, એ ભૂમિનું મહત્ત્વ જ્યાં સુધી ન સમજાય, કારણ કે આપણી પાસે જે દિવસો બાકી છે દિવસોનો સદુપયોગ કરવો છે. છેલ્લા દિવસોમાં વાત કરીએ તો કોઈને એમ થાય કે આ જો વાત પહેલાં કરી હોત તો અમે સમયનો સદુપયોગ કર્યો હોત. માટે વ્યર્થ સમય જાય નહીં એનું ધ્યાન રાખજો. સવારથી ઉઠીને સાંજ સુધીમાં જેટલો જેટલો સમય મળે આ કિનારા ઉપર બેસી, અને આ કિનારો તમે તમારી જગ્યામાં બેસીને જ્યાં તમારા ઉતારા આપ્યા છે ત્યાં બેસો, એ કિનારો જ છે. માળા કરજો, જપ કરજો, ભજન કરજો, કીર્તન બોલજો, ધૂન બોલજો, પાઠ કરજો, જે તમને અનુકૂળ પડે. આમાં એવી કોઈ પસંદગી નક્કી નથી, પરંતુ જેને જે પસંદ હોય પ્રમાણે સૌ અનુષ્ઠાન કરતા રહેજો તો જે કાર્ય માટે આપણે આવ્યા છીએ એ કાર્ય આપણું સફળ થશે. અને ઊંઘવાનું તો પછી છે જ ને, અને ના તમને ઉપર ઊંઘ ના આવે, તમારા ઉતારામાં ઊંઘ ના આવે તો અહીંયા આવીને હુઈ જજો, અને કથામાં હુઈ જજો, જાઓ છૂટ છે. ટોકવા જવું હશે તો હું અહીંથી કહી દઈશ, એ મારી જોબ છે. અને એમ એવું લાગે કે આને ઊંઘવા જ દો, જગાડશો જ નહીં, એને ઊંઘવા દઈશું. પણ ભજન કરજો, આ સરસ મોકો છે. એવો આ અદભુત આ અવસર ભાગવત સાંભળવાનો આપણને જ્યારે અહીંયા અવસર મળ્યો છે, એ ભાગવત એ સ્વયં ભગવાનનું રૂપ છે. એ ભાગવતની રચના કરનાર સ્વયં ભગવાન વ્યાસ છે, અને એ ભાગવતની રચના થવાના જે આખું નિમિત્ત છે એમાં ભગવાન શ્રી નરનારાયણ આ ભરતખંડને વિશે બદ્રિકાશ્રમમાં ભગવાન નરનારાયણ તપ કરે છે. અને જ્યારે આ પૃથ્વીની જ્યારે ઉત્પત્તિ થઈ છે એ સમયે બ્રહ્માએ પોતાના કાર્યની સફળતા માટે ભગવાન નરનારાયણની સ્તુતિ કરી છે, અને એ વખતે ભગવાન શ્રી નરનારાયણ દેવે આ બ્રહ્માજીને ચાર શ્લોકમાં ભાગવત કહ્યું છે. અને એ બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે, અને એ નારદજીએ ભગવાન વેદવ્યાસને કહ્યું છે. કારણ કે ભગવાન વેદવ્યાસજી જ્યારે ખૂબ ઉદાસ થયા છે, 17 પુરાણોની રચના કર્યા બાદ જ્યારે એમને સંતોષ થયો નથી, સત્તર પુરાણો બનાવ્યા પછી વ્યાસજીને સંતોષ નથી થયો, એ પણ વિચાર માગી લે છે. જે માણસ આટલા બધા પુરાણો બનાવે તો પણ એમને સંતોષ ના થાય, અને મનમાં ઉદ્વેગ રહે છે. આ પણ એક આશ્ચર્ય કરનારું છે. એવામાં નારદજી ત્યાંથી નીકળ્યા છે અને ભગવાન વ્યાસજીને એમ કહ્યું, પ્રભુ આ દુનિયાને આપ એક જ્યારે સાહિત્યનો સંદેશ દેવા માટે નીકળ્યા છો અને તમે કેમ ઉદાસ છો? ત્યારે વ્યાસજીએ નારદજીને એમ કહ્યું કે નારદ, મેં શાસ્ત્રમાં પુરાણો ખૂબ બનાવ્યા છે, પરંતુ એ પુરાણો બનાવ્યા પછી મને મારા માનસની અંદર દ્વિધા ઊભી થઈ છે,
નવાઈ લાગશે કે શાસ્ત્રો બનાવ્યા પછી દ્વિધા કેમ ઊભી થઈ. નારદે ભગવાન વ્યાસને કહ્યું કે તમે પુરાણો બનાવ્યા છે એ વંદનીય છે, પરંતુ તમે ભગવાનને જુદા પાડી દીધા છે. બધાએ ભગવાનને તમે નોખા પાડ્યા છે. તમે પુરાણોની અંદર એવા મત મતાંતરોને પુષ્ટિ આપી છે જેનાથી એ વાંચનારો અનુસરણ કરનારો પણ દ્વિધા અનુભવે અને તમે લખનાર પણ એના જવાબદાર છો. તમે આટલું બધું લખ્યું છતાં પણ તમને સંતોષ નથી થયો એનું કારણ એ છે કે તમે ભગવાનના શાસ્ત્રના ભગવાનના અવતારોનું તમે સમન્વય નથી કર્યો. ભગવાનમાં ભાગ પાડી દીધા તમે અને તમે ભગવાન હોવા છતાં જો ભગવાનમાં ભેદ પાડશો તો તમે પણ દુઃખી થશો અને દુનિયા પણ દુઃખી થશે. ત્યારે ભગવાન વેદવ્યાસે એ વાતને સ્વીકારી છે. નારદજીની વાત ભગવાન વ્યાસે સ્વીકારી છે. નારદ તારી વાત બિલકુલ સાચી છે. મેં માત્ર પુરાણોમાં એક એક અવતારોનું પ્રતિપાદન કર્યું અને એ પ્રતિપાદન કરી અને બધા અવતારોને મેં નોખા કરી નાખ્યા છે. આ દુનિયાની મોટામાં મોટી કોઈ સમસ્યા જે ભગવાન વેદવ્યાસને સતાવી એ જ સમસ્યા લોકોને સતાવે છે કે ભગવાનના નામ ઉપર જે ભેદ પાડવાનારા જે કામો છે એ પોતે પણ દુઃખી થાય છે અને એના અનુસરણ કરનારા પણ દુઃખી થાય છે. નારદે ભગવાન વ્યાસને એમ કહ્યું કે પ્રભુ તમે ભગવાનને જુદા ના પાડો, ભેગા કરો. ભગવાન એક છે એનું તમે એનો પ્રચાર કરો. આ દુનિયામાં એક ઈશ્વર છે, એક પરબ્રહ્મ છે, એક માલિક છે, એનું તમે સમન્વય કરો. ભગવાને જે અવતારો ધારણ કર્યા છે જ્યારે જ્યારે જેવા જેવા રૂપની જરૂર પડી છે તેવા તેવા રૂપ ભગવાને ધારણ કર્યા છે. એ રૂપ અનેક છે પણ સ્વરૂપ એક છે. તમે સ્વરૂપને જુદું પાડ્યું, રૂપના કારણે સ્વરૂપને જુદું પાડ્યું માટે એ જ તમારી ચિંતા અને ઉદ્વેગનું કારણ છે. માટે ભગવાન એક છે એવું સમન્વય ત્યારે ભગવાન વેદવ્યાસે નારદજીને કહ્યું કે નારદ એવું સમન્વય કરનારો કોઈ પણ શાસ્ત્ર દુનિયામાં હોય તો હું એનો વિસ્તાર કરું. ત્યારે નારદે કહ્યું કે હે ભગવાન વેદવ્યાસ, મને મારા પિતાએ બ્રહ્માજીએ જે ચાર શ્લોકમાં જે શાસ્ત્ર આપ્યું છે તમામ ભગવાનના અવતારોનું સમન્વય કરનારું શાસ્ત્ર છે. અને એ ચાર શ્લોકનું ભાગવત નારદજીએ ભગવાન વેદવ્યાસને ભણાવ્યું અને ભગવાન વેદવ્યાસ આ ભાગવત બનાવવા બેઠા છે. એ ચાર શ્લોકનું સ્મરણ રાખી અને જ્યારે એનું લખાણ ચાલુ કર્યું છે ત્યારે સ્વયં ગણપતિ મહારાજ એ લખવા માટે હાજર થયા છે. કોઈ પણ કામ કરવું હોય તો ગણપતિની સ્થાપના વગર એ સિદ્ધિ ન મળે. એટલે ભગવાન વેદવ્યાસજીએ લખાણ કાર્ય કરવા માટે ગણેશજીને બોલાવ્યા છે અને ગણેશજીની સ્તુતિ કરી છે. ગજાનન ભૂત ગણાધિ વિશેષતા
पीठ जम्बु फल चारु भक्षणम् उमा सुतम शोक विनाशकारकम् नमामि विघ्नेश्वर पाद पंकजम्। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगदविनाय नाननाय श्रुतिय विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। गौरी सुताय गणनाथ नमो नमस्ते। गणपति ने पधराव्या छे ने भगवान वेदव्यास बोले छे अने गणपति जी लखे छे। पण गणपति जी ए शरत करी छे કે હું લખવા બેસીશ ત્યારે વચમાં ક્યાંય ઊભો નહીં રહું। અસ્ખલિત ધારામાં એ અલકનંદાના કિનારે સમ્યાપ્રાશ આશ્રમની અંદર ભગવાન વેદવ્યાસ ભાગવત બોલે છે। જન્માદ્યસ્તયતોન્વયાદિતરત चार्थेष्ण भिग्न स्वराट तेने ब्रह्मरदायादि कवहे मूयन्ति असुरयो तेजो वारी मृदम यथा विनिमयो यत्र त्रिशर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यम् परम धीमहि सत्यम परम धीमहि। भगवान नो दिव्य अद्भुत वर्णन करी अने सत्य रूप एवा जे भगवान ए मारो हूँ अपनो ध्यान करू छु। भगवान ने सत्य रूप कही अने बधाज ભગવાનના ભિન્ન ભિન્ન રૂપોને સત્ય નામની અંદર ભગવાન વ્યાસે સમાઈ દીધા છે। ભગવાનના જે રૂપ છે અનેક છે પણ સ્વરૂપ એક છે અને આ ભાગવતને સત્ય રૂપમાં ભગવાન વેદવ્યાસજીએ એને પૂર્ણ કર્યું છે। ગાટ ઘડિયા પછી નામ રૂપ જુદા અંતે તો હે મનો હે ભગવાન શ્રી નરનારાયણનો સંદેશ આ ભાગવત રૂપમાં વ્યાસજી લખે છે ત્યારે ભગવાનનું સ્વરૂપ એ સત્ય રૂપ છે। જેટલા સ્વરૂપ છે જેટલા રૂપ છે એ સત્યને આધીન છે। જ્યાં સત્ય છે ત્યાં ભગવાન છે। ભગવાન કોઈ નામમાં પૂરાતા નથી પરંતુ એ તત્વમાં પૂરાય છે કે સત્ય નામનું તત્વ હોય તો ભગવાન ત્યાં આવે છે। ભગવાનની
કોઈ પણ શરત છે હોય તો સત્ય રૂપી શરત છે. ચોખા હોય તો પણ ચાલે, ન હોય તો પણ ચાલે. પુષ્પમાળા હોય તો પણ ચાલે, ન હોય તો પણ ચાલે. નાડા છડી અબીલ ગુલાલ કંકુ જે પણ પૂજાની સામગ્રીઓ છે એ તમામ સામગ્રીઓ પૂજાના પૂરક છે, પરંતુ એમાં કોઈ અભાવ હોય તો ચાલે. અને આપણે જોઈએ છીએ કે ભૂદેવો જ્યારે પૂજા કરતા હોય ત્યારે ચલાવી લેતા હોય છે, કંઈ ન મળે તો ચોખા. અક્ષદાન સમર્પયામિ. એટલે બધે ચોખા ન હોય અને બધે ચોખા ન મૂકવાના હોય, પણ ભૂદેવો કહે છે કે ભગવાન માની લે છે. હા તમે લાવ્યા છો તો કે ના લાવો, તારે એના વતી લાવો ચોખાના બે દાણા. બધાનું મારણ ચોખાથી થાય એ વાત સાચી છે, પરંતુ ભગવાન છે એ ચોખામાં નથી રહ્યો, કંકુમાં નથી રહ્યો, ફૂલમાં નથી રહ્યો, ભગવાન તો સત્યમાં રહ્યો છે. જ્યાં સાચું હોય ત્યાં ભગવાન રહ્યો છે, અને જો સાચું હોય તો ભગવાનના આવાહનની જરૂર નથી. સત કી નાવ રામ રતન ધન પાયો, રામ રતન ધન પાયો, રામ રતન ધન પાયો. સદગુરુ વસ્તુ અમારી તી મેરે સદગુરુ, કૃપા કર અપનાયો જી મેને રામ રતન ધન પાયો. ચોરણ લૂંટે કરજે ન કુંડે વાંકો,
चोरन लूटे दिन दिन बढ़त सवायो आयो जी मैंने दिन दिन बढ़त सवायो आयो जी मैंने राम रतन धन पायो सदगुरु सत की नाव केवटिया सदगुरु सत की नाव सत की नाव सत की नाव પહેલા મીરાબાઈએ પોતાનું
એક વચન આ દુનિયાને આપ્યું છે કે રામ રતન પાયો, રામ રતન ધન પાયો મેને, પણ કેવી રીતે પાયો? સતકીના સદગુરુ રૂપી નાવિક અને સતરૂપી નામ. અસત્યની નાવ ઉપર બેસીને સામા કિનારે જવું હોય તો નહીં જ જાય. નાવ તમારી સાચી જ હોવી જોઈએ, સતનો આશ્રય છે તો એને ભટકવું નહીં પડે. જેની પાસે સત્ય છે એને આખી દુનિયાને એને એની પાસે આવવું પડશે. જ્યારે માણસ સત્યથી બહાર નીકળી જાય છે, સત્યથી વિખૂટો પડી જાય છે, ત્યારે આખી દુનિયા એનો દુશ્મન બને છે, સતને છોડી દે છે, એટલે એની સાધનાની સિદ્ધિ નથી મળતી. સફળતા મેળવવા માટે અનેક ઉપાયો કરે છે, પરંતુ એ એક પણ ઉપાય ન કરે, એકમાત્ર ઉપાય કરે કે સતને પકડી રાખે. એટલા માટે આપણી સંસ્કૃતિમાં સત્યને જ ભગવાન કહ્યા છે, અને આપણી સંસ્કૃતિમાં આપણી પરંપરામાં સત્યનારાયણની પૂજા થાય છે. કારણ કે નારાયણ પણ સત્ય હોવો જોઈએ, એ તો જ પૂજા કરવી એની. નારાયણ જો અસત્યનું આચરણ કરે તો એની પૂજા ન થાય. એ સત્યનારાયણની પૂજા મને તમને શીખવાડે છે. નારાયણ સત્ય જ છે, પણ નારાયણને તમારે નારાયણ તરીકે જોવા હોય તો જ્યાં સત્ય હશે ત્યાં નારાયણ હશે જ. અને સત્ય અને નારાયણ બે શબ્દ જુદા નથી, પરંતુ શબ્દ જુદા બનાવ્યા છે, પરંતુ બેની પૂજા થાય છે. કોઈ પણ કામની શરૂઆત કરવી હોય તો પહેલા સત્યનારાયણની પૂજા કરે, અને તમે ગોર બાપાને પૂજો. અમારા શાસ્ત્રી ક્યાં ગયા, એને પૂજો. કે બીજા કોઈ કર્મ કરવા હોય તો એનું મુહૂર્ત કાઢવું પડે, સત્યનારાયણની પૂજાનું કોઈ દી મુહૂર્ત ના હોય. ખરું નલકેશભાઈ શાસ્ત્રી, ઊભા થઈને હા પાડો તો મને ખબર પડે. અમારા બંને ભૂદેવો ગાંધર્વભાઈ અને અલકેશભાઈને પૂછજો તમે, સત્યનારાયણની પૂજાનું કોઈ મુહૂર્ત જ નહીં, ગમે તે રાતના 12 વાગે થાય. તમારે મોજ આવી જોઈએ કે આજે મારે સત્યની પૂજા કરવી છે, સાચી વસ્તુની પૂજા કરવી છે, સત્યના રસ્તે જવું છે. તો તમે રાત્રે 12 વાગે પણ જઈ શકો, અને કાળી 14 પણ જઈ શકો, એમાં અધિક મેળાની કોઈ જરૂર નહીં. અને ધન તો જ મળશે. આ મીરાએ કહ્યું, ધન તો જ મળશે કે તમે સતના નાવ ઉપર તમારી મુસાફરી કરશો. તો ભાગવતનો પહેલો શ્લોક નહીં સમજાય ત્યાં સુધી ભાગવતના બાકીના 18,000 શ્લોક નહીં સમજાય. અને પહેલા શ્લોકમાં જે ભગવાન વેદવ્યાસે જે સત મૂકી છે કે હું જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનારા એવા જે ભગવાન છે, એ ભગવાન સત્ય રૂપ છે.
માટે ભૌતિક ધનનો લાભ થાય કે હાનિ થાય, પરંતુ સત્યને ન છોડતા, કારણ કે સત્ય જેવું કોઈ ધન નથી. અને સત્ય નહીં હોય તો દાસ બનીને રહેવું પડશે, અને જો સત્ય તમારી પાસે હશે તો આખી દુનિયા દાસ બનીને રહેશે. ધારણા પારણા કરવા સહેલા છે, પરંતુ સાચું બોલવું બહુ કઠણ છે. એક વર્ષ સુધી ભગવાનના નામનો મંત્ર કહેવો એ સરળ છે, ભગવાનનું નામ જપવું બહુ સરળ છે, પરંતુ સત્ય બોલવું કઠણ છે. અને જે વ્યક્તિ સત્ય વચન બોલે છે, સત્યનું આચરણ કરે છે અને સત્યમાં જ ભગવાનને જુએ છે, એની પૂજા બધી થઈ ગઈ. ભાગવત ત્યાં જ છે કે જ્યાં સત્ય છે. માટે સત્યનારાયણની પૂજા કરાવતા પહેલા સત્યનું અનુસરણ કરજો, તો જ સત્યનારાયણ પૂજા સ્વીકારશે. સત્યનારાયણ એવો કોઈ ભોળો ભલો નથી કે તમને એમને વરદાન આપી દે. સત્યનારાયણની પૂજા કરવી એટલે સત્યનું આચરણ કરવું, એ જ પૂજા છે. અને પૂજા છે એ સત્યના આચરણનું પ્રતીક છે, એ નિશાની છે, એક પ્રતિજ્ઞા છે, એક સંકલ્પ છે કે હું આ જે કંઈ વ્યવસાયનું, જે પણ હું ઘરનું, મારા જીવનનો કોઈ વ્યવહારનો હું પ્રારંભ કરી રહ્યો છું, તો પ્રારંભમાં હું સત્યની પૂજા કરી અને સત્યનું આચરણ કરીશ, એના માટેની પૂજા છે. એવું આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર જેના 18,000 શ્લોક અને 4,96,000 શબ્દ અને 335 અધ્યાય એવું આ ભાગવત ભગવાન વ્યાદવ વ્યાસજી આ દુનિયાને આપ્યું. અને એ ભાગવતનું જે કીર્તન અને શ્રવણ કરે છે તો એ ભગવાન સ્વયં ભાગવત રૂપે રહી અને એનું રક્ષણ કરે છે. સુત પુરાણી સનકાદિક ઋષિઓને કહે છે કે આ ભાગવતનું જે કોઈ વ્યક્તિ શ્રવણ કરે છે તો એના જન્મ જન્માંતરમાં જે કોઈ પાપ થયા હોય, પંચમા પાપ થયા હોય, કોઈ વચનોથી બંધાઈ ગયા હોય અને વચન પાલન ન કરી શક્યા હોય, કોઈ નિયમ રાખ્યા હોય અને નિયમ ચૂક થઈ ગયું હોય, કોઈ કર્તવ્ય અને ફરજ જે એના પ્રારબ્ધ સાથે લખાયેલી હોય અને કોઈ કર્તવ્ય અને ફરજ ચૂકી ગયા હોય, ગુરુદેવ રાજા સંત ગરીબ અને બ્રાહ્મણના એને શાપ લાગ્યા હોય, એના માથે કોઈ કલંક લાગ્યું હોય, એને કોઈ મહાપાપ લાગ્યા હોય, પંચ મહાપાપ લાગ્યા હોય, આવી પીડાથી જ્યારે કોઈ જીવ પીડાતો હોય ત્યારે એ જે જીવ, જે માણસ જીવનમાં એકવાર પણ અખંડિત એવું જે આ 18,000 શ્લોકનું ભાગવત જે શ્રવણ કરે છે, એના નિયમ પ્રમાણે જે શ્રવણ કરે છે, એ શ્રવણ કરનારના માથે મેં પહેલાં જે કહ્યું એ પ્રમાણે, એ જે પણ એના માથે જેવા કલંક લાગ્યા હોય, પાપ લાગ્યા હોય, કોઈ દોષ હોય, કોઈ ચૂક થઈ ગઈ હોય,
કોઈ કર્તવ્ય ચૂકાઈ ગયા હોય તો તમામ પાપોનું નિરાકરણ અને તમામ પાપોમાંથી મુક્તિ આ એકમાત્ર ભાગવત શાસ્ત્ર શ્રવણ કરવાથી મળે છે. એની વિધિ સહિત, એના સંકલ્પ સાથે, એનો સંકલ્પ અને પૂર્ણ કથા સાંભળે, જરા પણ ખંડિત નહીં. વક્તા આવે એના પહેલા આવી જવું પડે. હમણાં મને ભાઈ એમ કહેતા હતા કે તમારે અડધો કલાક તો મંગલાચરણ, અડધો કલાક નહીં પોણો કલાકે ચાલે, અને મંગલાચરણનું જરૂર જ હોય છે, એ કંઈ વધારાનું નથી. અને એ મંગલાચરણ વક્તાએ કરવાનું હોય છે અને શ્રોતાએ પણ કરવાનું હોય છે. જેટલા નિયમો વક્તાના છે એટલા જ નિયમો શ્રોતાના છે. અને યથાશાસ્ત્ર જે શ્રવણ કરે છે અને શ્રવણ કરતાં કરતાં જ્યારે 7 દિવસ સુધી અખંડિત શ્રવણ કરે છે એટલે એને સંપૂર્ણ દોષથી ને સંપૂર્ણ પાપથી મુક્ત થઈ જાય છે, ભયથી મુક્ત થઈ જાય છે. આવો હરિ ભજવાનો લાવો, ભજન કોઈ કરશે. આવો હરિ ભજવાનો લાવો, ભજન કોઈ કરશે. કર જોડી કહે પ્રેમળદાસ, ભક્તોના દુઃખ હરશે. હરિને ભજતા હજુ કોઈ નીલાજ, તાન જાણી રે. જેની સુરતા સમળિયા સાર, વધે વેદ વાણી રે. જેની સુરતા સમળિયા સાર, વધે વેદ વાણી રે. હરિને ભજતા હજુ કોઈ નિલાજ, જતાનાથી જાણી. વાલે જતા નથી જાણી.
पुर्याची पांडव काम दारे पांचाली पुर्याची पांडव काम दारे हरि ने भजता जो कोई नहीं लाज जतान थी जानी रे आओ हरि भजवानो लाओ भजन कोई कर से रे आओ પુરાણી સૌનકાદિક ઋષિઓને આ અતિ પવિત્ર પાવનકારી કથાનું શ્રવણ કરાવતા ઋષિઓને કહે છે, એ ઋષિઓ, આ દુનિયાની અંદર અષ્ટ આવરણને પાર કરી શકે એવો કોઈ પણ સાધન હોય, અષ્ટ આવરણથી પાર લઈ જઈ શકે એવું ઉત્તમ સાધન હોય તો આ ભગવાન વેદવ્યાસે બનાવેલું આ ભાગવત શાસ્ત્ર છે. જે વ્યક્તિ આ ભાગવતનું આશરો લે છે, ભાગવતનું સ્મરણ કરે છે, ભાગવતનું શ્રવણ કરે છે, ભાગવતનું કીર્તન કરે છે, ભાગવતનું પુરસ્ચરણ કરે છે, એ વ્યક્તિ અષ્ટ આવરણથી પાર જઈ શકે છે. જે પ્રશ્ન સવારના કથા પ્રસંગમાં મેં પ્રસ્તુત કર્યો હતો કે નૈમિક શારણ ક્ષેત્રની અંદર સૌનકાદિક ઋષિઓનું એક આ એક પ્રશ્ન છે કે આ જીવ અષ્ટ આવરણને પાર કેવી રીતે કરી શકે, કયા સાધનથી. ત્યારે એના જવાબમાં સુતપુરાણી એમ કહ્યું કે અમારા ગુરુએ બનાવેલું જે ભાગવત છે એ ભાગવત શ્રવણ કરવાથી એ જીવ ભગવાન જેવો થઈ જાય છે. અને જે ભગવાન જેવો બનાવી દે એવી કોઈ તાકાત હોય તો આ ભાગવતમાં છે. અને ભાગવત આપણામાં બેઠું છે એનો કોઈ પુરાવો જોઈતો હોય, આપણે નથી કહેતા કે આ જગ્યાએ ભાગવત બેઠું, આજે અહીંયા પૂરું થયું. પણ એ આ માલસરમાં ભાગવત બેઠું, પણ આપણામાં ભાગવત બેઠું એનો કોઈ પુરાવો શું? હા, આપું તમને. નર્મદાજીના કિનારે આ ભાગવત બેઠું છે એનો પુરાવો તો આ મંચ છે, આ સમિયાણું છે, આ બધું જો આયોજન છે એનો પુરાવો છે. અને અહીંયા બેઠા બેઠા આપણે સૌ એનો લાવો લઈએ છીએ, પણ લાઈવ ટેલિકાસ્ટ થાય છે ગર્વ ચેનલમાં,
ગર્વ સ્વામિનારાયણ નામની ચેનલમાં આ લાઈવ ટેલિકાસ્ટ થાય છે અને જેને લાખો માણસો ઘેર બેઠા બેઠા દર્શન કરે છે કે માલસરની અંદર આ ભાગવત બેઠું છે અને એમાં તમારા સગા સંબંધીઓ પણ આ કેમેરાની રાહ જોતા હોય છે કે કેમેરો આમ ભરે તો અમારા બાદાદું મોઢું દેખાય. મારા બા નથી દેખાતા, તારી બા બાર ગપાટા મારે છે. અહીં કેમ દેખાય? અહીં આવે તો દેખાય ને, અહીંયા કેમેરા વાળો બહાર ન જાય. કેટલાય ના ઓટલા ભાંગે. અહીંના તો એના, અહીંયા તો એના જ મોઢા દેખાય કે જે આ કથા મંડપમાં આવે. બાપાને મોકલ્યા છે પણ કથામાં દેખાતા નથી, ક્યાંથી દેખાય? બાપો જુદા વેપારમાં પડી ગયો છે આવી કે અહીંયા જમીનના શું ભાવ ચાલે છે. પણ મારા ને તમારામાં કથા બેઠી છે એનો પુરાવો બહુ સમજવા જેવો છે. કોઈને પૂછવાનું નથી આપણે આપણામાં કથા બેઠી છે કે નહીં, આપણે આપણા આત્મદર્શનથી જાણી શકીશું. કથા પૂરી કર્યા પછી સાંભળો છો ને, કથા પૂરી થયા પછી કથામાં જે વાત, જે પ્રસંગ, જે લીલા, જે પ્રસંગો, જે વર્ણન થયું હોય, જે આવ્યા હોય, એનું જો ઉતારાય જઈ અને રાતના સમયમાં ને કથાના પછી જો એનું ચિંતન થાય, એની સ્મૃતિ રહે, તો જાણજો કે કથા અહીંયા તો 12 વાગે પૂરી થઈ પરંતુ આપણામાં પેસી ગઈ કથા. એના વિચારો આવે, આજે બપોરે મને અમારા હર્ષદભાઈ ગાયક કેમ કહેતા કે તમે તો બહુ પાછળ ચાલો છો, ક્યારે પૂરું થશે? મેં તમને ખબર છે પાછળ ચાલી છીએ તો કે હા. એને ખબર છે કે કથા થોડી લેટ ચાલે છે એટલે એની અંદર કથા બેઠી છે, નહીતર ખબર જ ન પડે, ખરું ને દાદા? લોકોને પોતાની જ પડી હોય છે, કથા નથી પડી હોતી, પણ કથાના વિચારો આવે એમ તો જાણજો કે કથા અંદર બેઠી છે. કાલના વિચારો આવે, આજ સવારના વિચારો આવે, અને વળી તમે તો ઘણા બધા વિદ્વાન છો, ઘણી કથાઓ શ્રવણ કરી છે ને કરો છો, મારા કરતાં પણ વધારે જાણો છો, જ્ઞાની છો, અને આવતીકાલે કયા પ્રસંગો આવશે એની પણ તમને ખબર હોય, અને તમે તમારે કહેજો કે કાલે આ કથા આવશે, કાલે આ કથા આવશે, કાલે આ પ્રસંગ આવશે, જો વક્તા ટાઈમે આવે તો આ પ્રસંગ પૂરો થઈ જાય. આવી પણ ચર્ચા થાય એ પણ જરૂરી છે, અને આવી ચર્ચા થાય તો જાણજો કે આપણામાં કથા બેઠી છે. જો ભજે જય હો, જો ભજે વાલા, જો ભજે હરિ કો સદા સોઈ પરમ પદ પાયેગા, સોઈ પરમ પદ પાયેગા. Thank you.
कर दूर कर अभिमान को, दिल के दर्पण को सफा कर दूर कर अभिमान को। खाक हो गुरु के चरण की, खाक हो गुरु के चरण की, प्रभु मिल जाएगा परम पद पाएगा। जो भजे जो भजे हरि को सदा, सोई परम पद पाएगा, सोई परम पद पाएगा।
भरोसा मन में करके जो जपे हरि नाम को दृढ़ भरोसा मन में करके जो बजे हरि नाम का कहता है ब्रह्मानंद कहता है ब्रह्मानंद नीच आएगा सोई परम पद पाए जो बजे हरि को सदा जो बजे पद पाएगा सोई परम पद पाए सोई परम पद पाएगा कोई परम पद पाएगा जो बजे जय हो जय हो जो बजे हरि को सदा कोई परम पद पाएगा कोई परम पद पाएगा कोई परम पद पाएगा स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 अपने तालियों का साथ दीजिए नारायण स्वामी नारायण 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 बोलो स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण नारायण Swami Narayan 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 Swami Narayan Narayan Swami Narayan 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 Swami Narayan Narayan Swami 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 Narayan ગુણાતીતાનંદ સ્વામી કહ્યું છે કે ભગવાનને સંભાળવા એના જેવું કોઈ પુણ્ય નથી અને ભગવાનને વિસારવા એના જેવું કોઈ પાપ નથી. હવે મારા એ વાલાને નહીં રે વિસારો એ હવે મારા વાલાને નહીં રે વિસારો એ શ્વાસે હું નિત્ય સંભારો પડ્યું મારે સહજાનંદનું પાનું હવે હું તો કેમ કરી રાખીશ છાનું
હે આવ્યું મારે હરિવરવાનું ટાણું, એ ન મળે ખર્ચે નાણું એવર. ભાઈ આ પાછળ જોવા વાળા હાઈવે નથી હો, આ બધું હલી જાય છે, અમારું આમ ફરીને જવું છે, બધું ભૂલાઈ જાય છે, બધું આમ અચમચી જાય છે. અહીં પાર્ટીઓ મૂકી દીજો, કોઈ આમ ન જવું અને આમ આવવું નહીં 7 વાગ્યા સુધી હો, પછી શું થશે? ક્યાં હતા આપણે? હું તો ભૂલી ગયો. હરી વજવાનું ટાણું, કોઈક તો યાદ દેવડાવો. હવે હું તો કેમ કરી સાખીશ ચાનું, આવ્યું મારે હરિવરવાનું ટાણું. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ભગવાનની સ્મૃતિ અચાનક અવારનવાર જ્યારે થઈ આવે તો જાણજો કે આપણા હૃદયમાં ભગવાન બેઠા છે. આકસ્મિક થઈ આવે, કોઈ સંજોગવશ નહીં, કોઈ નિમિત્તવશ નહીં. આપણે કોઈ સત્કર્મમાં જઈએ અને ક્યાંય ધૂન ચાલતી હોય અને ત્યાં આપણે બેસી જઈએ અને ત્યાં ધૂન કરીએ, એનો અર્થ એવો નથી કે આપણામાં ભગવાન બેઠા છે. પણ આપણે એકલા હોઈએ, કોઈ સાધન ન હોય, કોઈ સુવિધા ન હોય અને માણસ એકલો જ હોય, એકાંત જ્યારે માણસને મળે છે ત્યારે એને જે વિચારો આવે છે એ વ્યક્તિ એ છે, તે એનું આત્મદર્શન છે. હું કોણ છું, મારી અંદર શું છે, શું ભર્યું છે, શું મેં સંપાદન કર્યું છે, શું મેં ભેગું કર્યું છે, એ માણસ જ્યારે એકલો હોય ત્યારે જે વિચાર આવે છે એ વ્યક્તિ એ છે. અને એકલા જ્યારે બનીએ અને કોઈ નિમિત્ત ના હોય, કોઈ કારણ ના હોય, કોઈ સપોર્ટ ના હોય, અને ભગવાન સાંભળી આવે અને ભગવાનની લીલાઓનું ચિંતવન થાય, ભગવાનના ધામના, ભગવાનના તીર્થના ચિંતન થાય, ભગવાનની લીલાઓનું ચિંતન થાય, ભગવાનના, ભગવાનની શક્તિઓનું, ભગવાનના મહિમાનું ચિંતન થાય, જે વાંચ્યું હોય, જે સાંભળ્યું હોય એનું જે ચિંતન થઈ આવે, એટલે એમ જાણજો કે અંદર ભગવાન બેઠા છે, સેફ છે. અને રોજ અને માત્ર રોજ નહીં, દિવસમાં 5 વખત કમસે કમ 5 વાર જો ભગવાન અચાનક યાદ આવે તો એમ જાણજો કે અંદર હૃદયમાં ભગવાન સાક્ષાત બિરાજમાન છે, એનો એ પુરાવો છે. કારણ કે અંદર આત્મામાં બેઠેલો પ્રગટ ભગવાન, સાક્ષાત ભગવાન અંદર બેઠો બેઠો મને તમને એની સ્મૃતિઓની લહેર આપે છે, ઝલક આપે. જ્યારે સંભાળે છે ત્યારે એની સ્મૃતિઓ માનસ ઉપર ખડી થાય છે અને જેને સહજ ભગવાન યાદ આવે, જેને સહજ સહજાનંદ યાદ આવે, તમ જાણજો કે સત્સંગ થઈ ગયો છે. હવે ત્યાં સુધી સત્સંગ નથી થયો,
સત્સંગી થવાના પ્રયાસ કરીએ છીએ, પણ જ્યારે ભગવાન સાંભળી આવે ત્યારે એનાથી વધારે બીજા કોઈ પુરાવાની જરૂર નથી. અને આકસ્મિક યાદ આવે, કોઈ નિમિત્ત વગર યાદ આવે, કોઈને દેખાડવા માટે નહીં, પરંતુ સ્વેચ્છાએ જ્યારે ભગવાન અંદર હૃદયમાં બેઠો બેઠો ડોક્યું જ્યારે કાઢતો હોય ત્યારે એને ભગવાનની સ્મૃતિ આવે છે. કેટલા વર્ષ સત્સંગ કર્યો એની સાથે કોઈ આંકડાને મતલબ નથી. કેટલા પૂજા પાઠ કર્યા એનું કોઈ કાઉન્ટિંગ થવાનું નથી, પરંતુ હૃદયમાં ભગવાન બેઠા છે એનો પુરાવો જોઈતો હોય તો ભગવાન સાંભળી આવે. જો મને તમને એકલા બેઠા કોઈ પણ જગ્યાએ, તમે ગાડીમાં બેઠા હોય, તમે ઘરમાં બેઠા હોય, તમે ધંધો કરતા હોય, નોકરી કરતા હોય, કોઈ કામ કરતા હોય, ચાલતા જતા હોય, દેહની ક્રિયા એક્સ વાય ઝેડ હોય, અને જો ભગવાન સાંભળે તો એમ જાણજો કે સત્સંગ થયો છે, સત્સંગી થયા છીએ. એટલે અમારે ડભોઈ વાળો હિતેશ છે ને, એ કે છેલ્લા 10 દાડાથી મને તો કથા જ દેખાય છે, જયારે ફોન કરીએ શું કરું છું, કે બસ સ્વપ્ન એના જ આવે છે કથાના. તો આપણે તો 16 તારીખે બેઠી, પણ એના મગજમાં તો 10 દાડાથી કથા બેસી ગઈ છે. ભગવાનને સંભાળવા એના જેવું કોઈ ઉત્તમ કાર્ય નથી, અને ભગવાનને વિસારી દેવા એના જેવું કોઈ પાપ નથી. ભગવાન સ્વામિનારાયણે 5મા વચનામૃતમાં કહ્યું છે કે અમે જે જે લીલાઓ કરી છે લીલાઓને તમારે સંભાળી રાખજો. જ્યાં વાર્તા થઈ હોય, જ્યાં જે ઉત્સવ થયા હોય, જે લીલાઓ કરી હોય, અને જે જે અવતારે કરીને લીલાઓ કરી હોય, એ અવતારોની લીલાને સંભાળી રાખજો. એટલે કે જે સંભાળે છે એને સત્સંગી જાણજો. આ એક વાત બહુ જ મહત્વની છે જે હું તમને કહું છું. અને જ્યારે ભગવાનને સંભાળવાના પ્રયત્ન કરતા રહીશું, અને થોડા દિવસના પ્રયત્નમાં ભગવાન સ્વેચ્છાએ સ્વયંભૂ આકસ્મિક વગર સંભાળે ભગવાન સાંભળશે. ભગવાનનો ભક્ત છે એને ભગવાન ભૂલવા બહુ કઠણ છે, અને ભગવાનનો ભક્ત નથી અને ભગવાન સંભાળવા બહુ કઠણ છે. આવડો મોટો સંસાર ભારે નથી પડતો, પણ એક નાનકડો ભગવાન ભારે પડે છે. ચોવીસ કલાકમાં માણસને 60,000 વિચારો આવે છે, આવું આપણા શાસ્ત્રોએ કહ્યું છે અને મેડિકલ સાયન્સે પણ એને પ્રૂવ કર્યું છે. 60,000 વિચારોનો ઢગલાથી માણસ ડટાઈ ગયો છે, અને એમાંથી જો 100 વિચારો સ્વામિનારાયણના આવે તો જાણજો કે સત્સંગી થયો છે. અને જે વિચારે છે એ વ્યક્તિ એ જ છે,
અને જે વિચારો ચાલે છે એ જ એની મુક્તિ છે, એ જ એની ગતિ છે. અંતકાળનું એવું કોઈ પ્લાનિંગ કોઈ માણસ કરી શકતો નથી. કેટલા વર્ષ આમ કરવું, કેટલા વર્ષ આમ કરવું, પછી અંતકાળે આમ કરવું. ભજનિયા કરજો, કઈ નહીં થાય. પણ અત્યારે જે થાય છે એ જ અંતકાળે થશે. પછી 60 વર્ષ થઈ જશે, પછી નિવૃત્ત થઈ જઈશું અને પછી બધું ભૂલી જઈશું. હા હા, ભૂલજો, ખબર પડે, ડબલ ભેગું થશે. રામ રામ કરો. હવે તો નિવૃત્ત થઈ જઈશું એટલે અમે નિવૃત્ત થઈને નખો જ વાળશું, કામ કરશો નહીં, કામ કરવાય નહીં. માફ કરજો. કોઈ દિવસ ભવિષ્યનું પ્લાનિંગ નહીં કરવું, અત્યારનું પ્લાનિંગ કરો. આજનું જ, અત્યારે જ વિચારો કરવા ભગવાનના. આગળનું પ્લાનિંગ કોઈ દિવસ કરવું જ નહીં. અત્યારે જે ક્ષણ મળી છે, અત્યારે જે ટાઈમ મળ્યો છે, ટાઈમને સાચવી લેવો. અને એમાં બીજું બધું સફળ થાય કે ન થાય, કારણ કે માણસ બંધાયેલો છે, એને બહુ જ બંધનો લાગેલા છે. એને વ્યવહારના બંધન છે, વર્તનના બંધન છે, માયાના બંધન છે, મોભાના બંધન છે, સ્વભાવના બંધન છે, પ્રભાવનાય બંધન છે, સત્તાનાય બંધન છે, સંપત્તિના બંધન છે, સગાઓના બંધન છે. ક્યાં લિસ્ટ ઓછું છે? એ બંધનમાંથી છૂટ્યા પછી કરીશું એ ભૂલી જ જાઓ. જે બંધનથી પ્રારબ્ધે બાંધ્યા છે એ બંધનમાં બંધાયેલા રહો. અને એક કામ કરો, હવે મારા વાલાને નહીં રે વિસારો, હવે મારા વાલાને નહીં રે વિસારો, નહીં રે વિસારો, નહીં રે વિસારો, નહીં રે વિસારો. ભગવાન આજે આજની તિથિમાં ભગવાને આવી લીલા કરી છે. ભગવાન પ્રગટ થયા. ભગવાન અહીંયા કે ક્યાં ઓછું છે? ઓહો, ઢગલા બંધ સાહિત્યનો ઢગલો પડ્યો છે. અને આટલું બધું યાદ ન રહે તો એક યાદ રહી જાય, એક લીલા યાદ રહી જાય, એક વાત યાદ રહી જાય, એને ગુનગુનાય કરવાનું છે. અને સ્મરણ છે એ જ સાચું મરણ છે. હનુમાનજી જ્યારે લંકામાં જઈને પાછા આવ્યા ત્યારે ભગવાન શ્રી રામે હનુમાનજીને એમ કહ્યું, સુંદરકાંડમાં એનું વર્ણન છે કે તને ત્યાં બહુ તકલીફ થઈ, બહુ સંકટ તને આવ્યા. ભગવાન રામે કહ્યું કે હનુમાન, તને તો ઘણા બધા સવારમાં જે આપણને શાસ્ત્રીજીએ પૂર્ણાનંદજી જે વાત કરી, પાંચ વચમાં આવરણો આવ્યા, પાંચ પ્રકારના પ્રશ્નો આવ્યા, ત્યારે ભગવાન શ્રી રામે કહ્યું કે તારા માથે ઘણા સંકટ આવ્યા. ત્યારે હનુમાનજીએ ભગવાન શ્રી રામને એમ કહ્યું કે પ્રભુ, એ સંકટ નહીં, હું સંકટ નથી માનતો, પણ પ્રભુ જબ તબ સુમિરન ભજન ન હોય એ જ સંકટ માનું છું. પ્રભુ તમારી જ્યારે વિસ્મૃતિ થઈ જાય છે એ જ
સંકટ છે, બાકીના સંકટને હું સંકટ નથી માનતો, કારણ કે બાકીના સંકટ તો તમારે કાઢવાના હોય છે, પરંતુ ભગવાનને ભૂલી જવાનું સંકટ તો મારે કાઢવું પડે છે. મારા માથે જે કામ હોય એ જ મારા માથે એ મારી જવાબદારી છે. જે કામ મારે નથી કરવાનું એ સંકટ હું નથી માનતો. પ્રભુ લંકિનીને જ્યારે મારે એની સામે જીતવું હતું ત્યારે મારે નહોતું જીતવાનું, તમારે જીતવાનું હતું, કારણ કે હું તો તમારા વચને કરીને લંકા ગયો હતો. સુવર્ણનો પહાડ આવ્યો, લંકિની આવી, સુરસા આવી, ઘણા બધા જે પાંચ સંકટો આવ્યા, પ્રભુ બીજા કષ્ટને પાર કરવાની જવાબદારી તો જેનો આશ્રિત થઈને બેઠા છીએ એની જવાબદારીમાં છે, પણ ભગવાનને યાદ રાખવાની જવાબદારી આપણી પોતાની છે. માટે આપણી ફરજ આપણે ના ચૂકીએ, ભગવાન પોતાની ફરજ અદા કરશે. ભગવાનને જે કામ કરવાનું છે ભગવાન કર્યા કરશે, આપણે જે કામ કરવાનું છે એક જ કરવાનું છે. હવે મારા વાલાને, હવે મારા વાલાને નહીં રે વિસારો, ગાવું છે હે, મને મોજ આવી ગાવાની. અમૃતલાલ તમને તો આવડે છે. હવે મારા વાલાને નહીં રે વિસારો, શ્વાસયો શ્વાસે તે નિત્ય સંભાર, પડ્યો મારે સહજાનંદ નું. હવે હું તો કેમ કરી રાખું, છાનું રે આવ્યો મારે, તાણું રે છે, નાનો રે એ વર આયા વિના. મને હમણાં એવું બોલો, મન રે માને તે જો રે સ્વામી મારા રુદિયાની. હવે હું તો પુરાણા પદવીને પામી રે, હવે પુરાણા પદવીને પામી, આ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દ ઉપર ઉભા રહો, એના દર્શન કરો, એ શબ્દોના દર્શન કરો. પહેલી કડીમાં શું લખ્યું છે, હવે મારા વાલાને નહીં રે વિસારું, અને છેલ્લે શું લખે છે, હે સ્વામી મારા રુદિયાની ભીતર રહેજો, સ્વામી મારા રુદિયાની ભીતર રહેજો, પદવીને પામી, હવે હું તો પૂરણ પદવીને પામી, પૂરણ પદવીને પામી રે, હવે હું તો પૂરણ પદવીને પામી રે. મળ્યા મુને નિષ્કુળાનંદના સ્વામી રે, મળ્યા ભગવાન જે સાંભળે છે એના હૃદયમાં ભગવાન બેઠા છે અને એ પૂરણ પદને પામ્યો છે. આ શબ્દો છે,
માટે ભગવાન સંભાળજો. જ્યાં જ્યાં ખાલી જગ્યા મળે, જ્યાં અવકાશ મળે, મનને એવા પાઠ બનાવજો કે ભગવાન સાંભળે. અને જે ભગવાન સંભાળે છે એને નિષ્કુળાનંદ સ્વામી કહે છે તો પરમપદ, પરમપદ. એટલે જે વ્યક્તિ ભગવાનની કથાઓનું શ્રવણ કરે છે અને શ્રવણ કર્યા પછી મનન કરે છે અને મનન કર્યા પછી ચિંતન કરે છે અને જે ચિંતન કરે છે ત્યારે એ તમામ કથાઓ એના હૃદયમાં નિવાસ કરે છે. એટલે જે કથાઓ જે કહેવામાં આવે છે એને રોજે રોજ એને યાદ રાખજો, એને મને મનન કરજો, વારંવાર સંભાળજો. અને જ્યારે જ્યારે જે શાસ્ત્ર વાંચો અને જે ભગવાનના લીલાચરિત્ર સાંભળો એને એને લખી રાખજો, એને અંતરમાં લખી રાખજો, એનું ચિંતવન કરજો, એનું મનન કરજો, એનું સ્મરણ કરજો. બીજું કંઈ કરવું જ નહીં પડે. આવું જે ઉત્તમ પવિત્ર આ સાધન આપણને સૌને મળ્યું છે અને ભગવાનની સ્મૃતિ આપણે યથાશક્તિ નથી કરવાની, આમાં કોઈ બાંધછોડ જ નહીં. થાય ને થાય એટલું ભજન નહીં, વધારે કરવું પડે, ભગવાનને વધારે સંભાળવા પડે. 60,000 વિચારમાંથી માત્ર 100 વિચાર કરવાના છે. થાય કે ન થાય, કેટલામાં ભાગ થયો? પણ એ 60 વિચારને માંથી જે 100 વિચાર જે ભગવાનના સહજાનંદ સ્વામીના કરે છે એના 60,000 વિચારો ભગવાન રૂપ બની જાય છે. તો આવો સુંદર રૂડો અવસર, સુંદર આ ભૂમિ, અધિક માસ અને રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજનું, આનંદાનંદ સ્વામી આપેલા રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજનું પરમ સાનિધ્ય, માં નર્મદા ગંગાના આ કિનારા ઉપર જ્યારે આપણે અદ્ભુત આવો લાવો લઈ રહ્યા છીએ, તો આજે એ સપ્તાહ કથાના મને એક ભાઈ કહેતા હતા કે 7 દાડાની રાખી એના કરતાં 5 દિવસની રાખી હોત. તો મેં કીધું 7 દાડા નહીં, તમે 5 કહેશો હું તો 9 કરીશ. તમે તમારા વ્યવહારમાં એક જ દાડામાં લગ્ન પહેલાં પતિ જતા હતા એના 5 દાડા કરો છો, અને અમારા 7 દાડામાં 5 દાડા તમારે કરવા છે? લગ્નમાં દાડા વધારી દીધા અને જગનમાં ઓછા કરવા છે? પણ સપ્તાહ જે સત્ર છે આ કળિયુગમાં સપ્તાહ સત્રને પૂર્ણ સત્ર કહ્યું છે. એટલે 7 દિવસનું સત્ર એ કળિયુગમાં પૂર્ણ સત્ર છે. એટલે જેને જેને શ્રવણ કરવું છે, જેને એક એક હેતુ એક નિમિત્ત લઈને બેઠા છીએ, એને પૂર્ણ સત્ર સુધી શ્રવણ કરવું એ બહુ જરૂરી હોય છે. તો આ 7 દિવસના સત્રમાં 2 દિવસ આજે પૂર્ણ થાય છે, તો બીજા દિવસની કથાને અહીંયા આપણે ભગવાનના જયઘોષ સાથે વિરામ આપીશું અને આપણા આયોજન પ્રમાણે કથાની પૂર્ણાહુતિની આરતી કર્યા બાદ ભાઈ બહાર જોજો કેવું વાતાવરણ છે. પવનદેવ રાજી છે કે નારાજ છે? બહાર કોઈ કાંટો મારી આવ્યો? કાલે એવું થયું ને લોચો પડ્યો. આપણે આરતીની જાહેરાત કરી અને પવનદેવ બિચારા શાંત થઈ ગયા અને આપણે અંદર રહી ગયા, એવું થયું. હે થશે તો આ તો પંખાનો અવાજ આવે છે ને? ઓ હવા આવે, હું તો સમજે બહારનો અવાજ આવે, હવા આવે છે. તો આપણે હવે પૂર્ણાવતીની આરતી માટે પૂર્ણાવતીની આરતીની તૈયારી કરીશું. એના પહેલાં
સંચાલક જે મહેમાનો આવ્યા છે એનું અહીંયા બહુમાન કરી લઈએ અને ત્યારબાદ પૂર્ણાવતીની આરતી અને મા નર્મદાની આરતી આપણે ત્યાં બાર ઘાટ ઉપર ઉભા રહીને કરીશું. અત્યારે કથાને વિરામ આપ્યો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પવિત્ર અધિક માસ અંતર્ગત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ પૂજ્ય વક્તા મહોદય સદગુરુ શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી દિવ્ય મધુર કથા આપણને રસપાન કરાવી રહ્યા હતા. તો પૂજ્ય સ્વામીને તાળીઓના વંદનથી એમની મંગલ કથાને આપણે વધાવીએ. આપણી કથાના સુંદર અદ્ભુત પ્રસંગોની દિવ્યતા આપણે અહીં માણી રહ્યા છીએ. ભક્તજનો, કથાઓ તો ઘણી વખત આપણે શ્રવણ કરતા હોઈએ, પણ કથાના ગૂઢાર્થને જે રહસ્ય જે અંદર રહેલું છે, ગહનતા, એ જ્યારે આવા વિદ્વાન મૂર્ધન્ય વક્તા જ્યારે એમના થકી જ્યારે આપણને શ્રવણ કરવાનો અવસર મળે, ત્યારે જ યથાર્થ શાસ્ત્રનું રહસ્ય આપણને સહજ સરળતાથી જ એ પાન કરવાનો અવસર મળતો હોય અને એનો મહિમા આપણને સમજાતો હોય. તો આજે ખૂબ ખૂબ આપણે આપણા આમંત્રણને માન આપી અને આ કથાની અંદર દેશ વિદેશથી ઘણા ભક્તજનો પધારી અને આ મહોત્સવને દિવ્ય માણી રહ્યા છે. ઘણા ભક્તજનોના વિદેશમાંથી પણ ફોન અને મેસેજો આવતા હોય છે. સંતોને તમને એમ લાગે ને કે મોબાઈલમાં વ્યસ્ત છે, પણ એ લોકો છે ને તમને લાઈવ જોઈને સંતોને ફોન કરે કે અમે સ્વામી તમારી કથા જે માલસરની અંદર ચાલી રહી છે એ કથાને અમે લાઈવ નિહાળી રહ્યા છીએ. તો એક વખત જોરદાર એ ભક્તજનોને પણ તાળીઓના નાથી વધાવો. ભક્તજનો, પૂજ્ય સ્વામીની કથાને દેશ વિદેશની અંદર અનેક ભક્તજનો હજારોની સંખ્યાની અંદર એ નિહાળી, દર્શન કરી, શ્રવણ કરી અને પોતાને ધન્ય માની રહ્યા છે કે અમે આજે અહીં આવી શક્યા નથી, પરંતુ આ લાઈવ પ્રસારણનું જે આયોજન કરવામાં આવ્યું છે એ થકી અમને એનો લાભ મળી રહ્યો છે. તો સુંદર આયોજન અને એનો લાભ લઈ રહેલા તમામને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તમે પણ દરેક ભક્તજનો આનું લિંક જે આપણે પ્રસારણની છે એ માહિતી પૂજ્ય કેપી સ્વામી પાસે અથવા વીપી સ્વામી પૂજ્ય દેવસ્વામી પાસેથી લઈ અને દરેક ભક્તજનો તમારા સગા સંબંધીને પણ એની માહિતી આપી અને પણ એનો લાભ લઈ શકે એ રીતે આયોજનનો લાભ લીજો. આજે 17 તારીખના પ્રથમ દિવસના જે ભક્તજનોના નામ લઈએ, સંતો અને હરિભક્તોના ભોજન પ્રસાદના યજમાન પરમ ભગવદીય હિતેશભાઈ શામજીભાઈ ઘોઘારી એ પરિવારજનો સ્ટેજ ઉપર આવશે. પરમ ભગવદીય વિજયભાઈ શામજીભાઈ ઘોઘારી એ લંડનથી પધાર્યા છે. તો પરિવારજનો સ્ટેજ ઉપર પધારો. હિતેશભાઈ તો અહીં રહે છે, એમના પિતાશ્રી લંડન હતા અને એમને ખ્યાલ આવ્યો કે માલસરમાં સુંદર સ્વામીની કથાનું આયોજન છે, તો સ્પેશિયલ સરપ્રાઈઝ આપી અને લંડનથી પધાર્યા છે. તો એક વખત તાળીઓના નાથે આપણે એમને પરિવારજનોને વધાવીએ. એ જ રીતે પરમ ભગવદીય દશરથભાઈ મોહનભાઈ પટેલ હસ્તે પરમ ભગવદીય મનોજભાઈ દશરથભાઈ પટેલ જેતલપુરવાળા એ પરિવારની પણ ખૂબ સેવા છે, પધારો. અમારે ધર્મ ગ્રુપ એના પરમ ભગવદીય નાનુભાઈ શેઠ પધાર્યા છે સાણંદથી. તો નાનુભાઈ મણિભાઈ ઠક્કર એમને પણ તાળીઓથી વધાવો. ખૂબ સુંદર નાનુભાઈની સેવા. જ્યારે જ્યારે પણ પૂજ્ય આત્મપ્રકાશ સ્વામી એમ કહે કે આ સેવા છે, તો નાનુભાઈ તરત એમનો પડતો બોલ ઝીલતા અને હમણાં શાકોત્સવમાં જે ભવ્યતા કરી છે એ નાનુભાઈને પણ વધાવીએ, વધારો. અખંડ સૌભાગ્યવતી સુશીલાબેન જસવંતભાઈ મોદી હસ્વે જસવંતભાઈ કાંતિભાઈ મોદી પ્રમુખદેવ શ્રેયસ જસવંતભાઈ મોદી ચી આરો મહેસાણાવાળા અમદાવાદ જસવંતભાઈશ્રી પણ પધારો. જસવંતભાઈની પણ ખૂબ સેવા છે. પ્રમુખદેવ સુકેતુભાઈ કાંતિભાઈ પટેલ કોઠારી ગામડીવાળા, પ્રમુખદેવ અશ્વિનભાઈ ભાઈલાલભાઈ પટેલ માલસર પધારો. પ્રવીણભાઈ રણછોડભાઈ પટેલ માલસર, મનોજભાઈ શાંતિભાઈ પટેલ માલસર પધારો. દિલીપભાઈ સોમાભાઈ પટેલ માલસર, રમણભાઈ નરસિંહભાઈ પટેલ માલસર, સોમાભાઈ માધવભાઈ પટેલ માલસર પધારો, હરિભાઈ પટેલ માલસર, આ પરિવારજનો પણ પૂજ્ય સ્વામીને
કમળ અર્પણ કરી અને પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે. સ્પેશિયલ કમળ લાઈને આવી ભગવાનને અને સંતોને ગ્રંથરાજને અર્પણ કરતા હોય. એક વખત જોરદાર તાળીના નાથી વધાવો. કમળ લાવવું બહુ સરળ વસ્તુ નથી. હું આ ભક્તજનો કેટલી ઉમદા ભાવનાથી લઈને આવ્યા છે. બાહુભાઈ ઠક્કર વિરમગામ કોઠારી શ્રી પધારો. અજીતભાઈ દવે મહેસાણા પધારો. નાનુભાઈ મણિભાઈ ઠક્કર સાણંદ. પ્રભુભાઈ માસ્તર ટ્રેન્ડ. અજીતભાઈ કાલિયાણા. બળદેવભાઈ સીતાપુર. રમણભાઈ સીતાપુર. નરોત્તમભાઈ ટ્રેન્ડ. જસુભાઈ પટેલ જેતલપુર. હરિભાઈ પટેલ સાંદલી. પ્રવીણભાઈ આર પટેલ માલસર. ઘનશ્યામભાઈ પટેલ વણોદ. લાલભાઈ પટેલ વણોદ. અમૃતભાઈ જુગલદાસ જેતલપુર. બળદેવભાઈ અરજણભાઈ બારેજા. કિશોરભાઈ દેવજીભાઈ ડભોઈ જે ભક્તજનોના નામ લીધા એ સ્ટેજ ઉપર પધારી પૂજ્ય સ્વામીજી પાસેથી આશીર્વાદ રૂપી માળા સ્વીકાર કરી. જેમ ભમર એ ગમે તેવું લાકડું હોય પણ એને વિંધી નાખે, પરંતુ કમળની મહકતાની અંદર એ સુગંધની અંદર આસક્ત થઈ અને એને વિંધી નથી શકતો, એમ આ જીવ એ જગતની માયાની અંદર કમળરૂપી બંધાયેલો હોય પણ આવા સદગુરુ આવા સંતના સાનિધ્ય આવા ભગવત કથા એના થકી આપણને ગુઢાર્થના વિંધને વિંધવાની શક્તિ મળતી હોય. ઉપેન્દ્રભાઈ સોની વિરમગામ કોઠારી. ઉપેન્દ્રભાઈ પધારો. કથાના મુખ્ય યજમાન શ્રી પરમ ભગવદ્ય રસિકભાઈ દયાળજીભાઈ સોની પરિવાર આગળ સ્ટેજ ઉપર આવશે. આપણે કથાની સમાપનની આરતી કરશું અને સાથે સાથે ધર્મ ગ્રુપના ડૉક્ટર ભગત સાહેબ અમારે પધારો. હા, સંતોના હેલ્થની બહુ ચિંતા કરે અને સેવા કરતા અમારે ભગત સાહેબને કેમ ભૂલાય. પધારો ભગત સાહેબ. ધર્મ ગ્રુપ સાણંદ. પરમ ભગવદ્ય નાનુભાઈ મણિભાઈ ઠક્કર. પરમ ભગવદ્ય ભીખાભાઈ મણિ. રમણલાલ પટેલ નીચેના ભાગમાં સ્ટેજના આગળના ભાગમાં જ ઊભા રહી જાઓ આરતી માટે. ભગત સાહેબ ઉપર આવો. બીજા નીચે આરતીના લાભ લેવા માટે ત્યાં ઉભા રહીજો. પંખા બંધ કરજો. પંખા બંધ કરજો અને કુલર બંધ કરી અને આપણે મંગલ આરતી કથાની પૂર્ણાહુતિ સમાપનની લઈશું આજના બીજા દિવસના દ્વિતીય સત્રની. અને ત્યારબાદ આપણે મંગલમાં નર્મદા મૈયાની આરતીની અંદર સમૂહની અંદર ત્યાં બહાર બેસી અને કરવાની છે. ચિમનભાઈ કાલુપુર મંદિર ટ્રસ્ટી શ્રી પણ આરતીની અંદર જોડાશે. પધારો. જે ભક્તજનો અન્ય નામ લીધા છે એ પણ તમામ ભક્તજનો આરતીની અંદર નીચે આવી અને આગળના ભાગની અંદર ઉભા રહી જશે. જસવંતભાઈ મોદી, નાનુભાઈ તથા બાહુભાઈ ઠક્કર વિરમગામ ટ્રેટ સીતાપુર. અશ્વિનભાઈ, ભાઈલાલભાઈ, પ્રવીણભાઈ, રણછોડભાઈ, મનોજભાઈ, શાંતિભાઈ, દિલીપભાઈ, સોમાભાઈ, રમણભાઈ, નરસિંહભાઈ, સોમાભાઈ, માધવભાઈ, હરિભાઈ પટેલ. જે ભક્તજનોના નામ લીધા તે અન્ય આરતી પ્રગટાવશો નહીં. હજુ બાકીના તમામ ભક્તજનોને બહાર જવાનું છે. જેને આરતી પાછળ આપવામાં આવી છે પ્રગટાવશો નહીં. પ્લીઝ નમ્ર વિનંતી કે આપણે બહાર કિનારે ઊભા રહીને પછી માં નર્મદાની આરતી સમૂહમાં કરવાની છે. આ તો આપણી કથાના દ્વિતીય દિવસના સત્રની અત્યારની આપણે સંધ્યા આરતી લઈએ છીએ કથાની. બાકી આરતી આપણે કોઈએ પ્રજ્વલિત કરવાની નથી. પ્રભુભાઈ માસ્તર ટ્રેન્ડ, અજીતભાઈ કાલિયાણા, બળદેવભાઈ સીતાપુર, રમણભાઈ સીતાપુર, નરોત્તમભાઈ ટ્રેન્ડ, જસુભાઈ પટેલ આરતીમાં બધા જોડાઈ જજો. નીચે જસુભાઈ પટેલ જેતલપુર, હરિભાઈ પટેલ, પ્રવીણભાઈ, ઘનશ્યામભાઈ, લાલભાઈ, અમૃતભાઈ, બળદેવભાઈ, કિશોરભાઈ, તમામ ભક્તજનો નીચે સમૂહમાં આરતી હાથ અડાડી અને સમાપનની મંગલ આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ. જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ. સજાનંદ દયાળુ ભણવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી. પ્રભુ વંદુ કર જોડી.
काशीपुर शोतम प्रगटलू जे दर्शन करे से वाला जे दर्शन करे से काल कर्म थी छूटी काल कर्म थी छूटी कुटुंब सहित कर से आया अवसर करुणा निधि करुणा भोगी वाले करुणा मुक्तानंद कहे मोक्ति मुक्तानंद कहे मोक्ति शुभम करी सी जय सतगुरु स्वामी भरपूर गौरम करुणावतारम संसार सारम बुझ गे सदा वसंतम उदियार वेंदे भवम भवानी सहितम भगवान विष्णु मंगल गर्व ध्वज मंगल पुलरीकाक्ष मंगलाय सर्व मंगल मंगलिये शिवे सर्वा साधिके चरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी दरेक भक्तजनों આપણે માં નર્મદા મૈયાની આરતીની અંદર ત્યાં પાછળની સાઈડમાં એક તરફ પુરુષ ભાઈઓ એક તરફ બહેનો આપણે બેસી અને ત્યાં આપણે સુંદર સમૂહની અંદર આરતી કરશું. દરેક ભક્તજનોને મીણબત્તી આપવામાં આવી છે. સંતો પણ પૂજ્ય શાસ્ત્રીજી ગુરુજી પણ પધારી અને ત્યાં આરતીમાં જોડા એક તરફ બહેનો અને એક તરફ ભાઈઓ આપણે બેસી અને સમૂહની અંદર આરતી કરવાની છે અને જ્યારે કહેવામાં આવે ત્યારે જ પ્રજ્વલિત કરશું. અત્યારે ઉતાવળ ન કરશો પ્રજ્વલિત કરવાની આરતીની. અને એક તરફ બહેનો અડધામાં બેસવાનું, એક તરફ પુરુષ ભાઈઓ અને પૂજ્ય સ્વામીજી પધારશે અને સંતો અને એક બાજુ સાંખ્યકી બહેનો બહેનો વિભાગમાં પણ આરતીની અંદર માં નર્મદા મૈયાની આરતી ત્યાં જોડાશે. સ્વયંસેવક ભાઈઓ ત્યાં આરતીની થાળી પહોંચાડશે અને આપણે ત્યાં આરતી સંતો થાળીની અંદર કરશે. તો દરેક ભક્તજનો કોઈ પ્રકારની ઉતાવળ ન કરશો અને આરતી પ્રજ્વલિત કરવાની પણ ઉતાવળ ન કરશો. બાકસ આપવામાં આવશે, હજુ વાર છે એટલે ત્યાં પહોંચો. ફક્ત કોઈ દાજોને નુકસાન ન થાય એનું ધ્યાન રાખો. કહેવામાં આવે ત્યારે જ આરતી પ્રજ્વલિત કરવી એવી ખાસ નમ્ર વિનંતી. અહીંથી પ્રગટાવીને લઈ જશો નહીં, કોઈ રસ્તામાં કોઈને કપડાં અથવા દાજવાની તકલીફ ન થાય, કોઈ દુર્ઘટના ન થાય માટે ખાસ નમ્ર વિનંતી. દરેક ભક્તજનો શાંતિથી સહજ આપણે સુંદર વ્યવસ્થાના ભાગરૂપી સુંદર વ્યવસ્થા કરી છે. એક તરફ બહેનો માતાઓ બેસજો અને એક તરફ ભાઈઓ બેસે અને સંતો ત્યાં પણ આરતીની અંદર જોડાશે અને પૂજ્ય તપસ્વીની સાંખ્યોગી માતાઓ પણ બહેનો વિભાગની અંદર બેસી અને ત્યાં આરતી અંદર જોડાશે. મંગલ આપણે આરતીની અંદર બધા બેસી જાઓ. પછી શાંતિથી કોઈ પણ ભક્તજનોને મીણબત્તી ન મળી હોય તો હાથ અધર કરજો, ત્યાં સ્વયંસેવકો આપને આપશે. આવતીકાલે અખંડ ધૂન સવારે 8 વાગે મંગલ એનો પ્રારંભ થશે. મહાભિષેક 9 વાગે થશે. કથાનો મંગલ પ્રારંભ પણ તૃતીય દિવસના સવારના સત્રનો 9:30 વાગ્યાથી મંગલ કથાની શરૂઆત થશે. આવતીકાલે મહાભિષેકની અંદર પરમ ભગવદીય જસવંતભાઈ મોદી, પરમ ભગવદીય નાનુભાઈ મણિભાઈ ઠક્કર સાણંદ,
પરમ ભગવદીય બાહુભાઈ ઠક્કર વિરમગામ ટ્રેટ તથા સીતાપુરના સમસ્ત ગામના હરિભક્તો પણ મહાભિષ શેર ગામના પણ હરિભક્તો આવતીકાલે મહાભિષેકની અંદર ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી. આવતીકાલ સવારે